મડાણાગઢ ગામે ઉત્સાહ યુવાનો દ્વારા કરાયું સેનિટાઈઝર. હાલમાં કોરોનાના મહામારી સમયે ગામડાઓની પરિસ્થિતિ ખૂબ જ ગંભીર છે. શહેરો કરતાં ગામડામાં કોરોના મહામારી ખૂબ મોટો વેગ પકડ્યો છે, ત્યારે મડાણાગઢ ગામમાં છેલ્લા એક મહિનામાં લગભગ 35-40 વ્યક્તિઓએ જીવ ગુમાવ્યા છે. ગામના તલાટી સરપંચ દ્વારા ગામની તમામ દુકાનો વેપાર ધંધા તારીખ 15-5-2021 સુધી સવારે 8-11 વાગ્યા સુધી જ ખુલ્લા રાખવા સૂચના આપી સ્વૈચ્છિક લોકડાઉન લાવેલ છે, ત્યારે ગામના સેવાભાવી યુવાનો દ્વારા ગામમાં આયુર્વેદિક ઉકાળો વિતરણ તેમજ આજે મડાણાગઢ ગામના સરપંચશ્રીના સહયોગથી સમગ્ર ગામના જાહેર સ્થળો, ગામની ગલીઓ, શેરી મહોલ્લા તેમજ સમગ્ર ગામને સેનિટાઈઝર કરવામાં આવ્યું, જેમાં ગામના સરપંચ, યુવા આગેવાનો ઈશ્વરસિંહ સોલંકી, રામસિંહ સોલંકી, શૈલેષભાઈ વોરા, જગદીશભાઈ ત્રિવેદી, સુરેશભાઈ ચૌધરી, મણિસિંહ સોલંકી, ગોવિંદસિંહ સોલંકી, રાજેશભાઈ પરમાર, રમેશભાઈ દેસાઈ, અનુપજી જેરાડિયા વગેરે હાજર રહી ગામમાં સેનિટાઈઝર કરી કરવામાં મદદ કરી હતી. બ્યુરો રિપોર્ટ, સ્પીડ ન્યૂઝ 17, હરમેશ સત્યની સાથે. હાલમાં કોરોના મહામારી સમય ખૂબ ગંભીર બીમારી અહીંયા ગામમાં થઈ રહી છે, અને જે ગંભીર બીમારી રોકવા માટે અત્યારે મડાણા ગામ સરપંચના સહયોગથી મડાણા ગામના નવયુવાનો તેમજ સ્વયંસેવકો દ્વારા અત્યારે મડાણા ગામમાં સેનિટાઈઝરનો પ્રોગ્રામ કરેલો છે, અને દરેક આખા ગામની ગલીએ ગલીએ અને શેરીએ શેરીએ તેમજ દરેક દુકાનો અને જાહેર સ્થળો ઉપર સેનિટાઈઝ કરવામાં આવી રહી છે. મડાણાગઢ ગામે પંચાયતની બોડી અને મડાણાના જાગૃત યુવાનો દ્વારા આખા ગામનો સેનિટાઈઝ કરાવડાવ્યો છે, અને ગામના સંપૂર્ણ મહોલ્લો અને ગલીઓને અંદર સેનિટાઈઝ કરી અને ગામના લોકોને રોગચાળામાંથી મુક્તિ થાય એવી અપેક્ષાઓ સાથે આખા ગામને સેનિટાઈઝ થઈ રહ્યું છે.